રામચંદ્રમાં અગર વાત કરીએ તો દ્વારકામાં સ્વામિનારાયણ સંતના બફાટનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયો વાયરલ થતાં પ્રજાપતિ સમાજમાં આ બાબતને લઈને ભારે રોષ જોવા મળ્યો છે. આ મામલે પ્રજાપતિ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે. મહત્વપૂર્ણ છે કે સ્વામીના બફાટથી પ્રજાપતિ સમાજની લાગણી પણ દુભાઈ ગઈ છે. આ વચ્ચે પ્રજાપતિ સમાજ દ્વારા આવા સ્વામી સંતો સામે કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી છે. તો વધુ એકવાર વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. દ્વારકામાં સ્વામિનારાયણ સંતના બફાટનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને વાયરલ વિડીયો થતા જે પ્રજાપતિ સમાજ છે તે રોષે ભરાયેલો છે. આ વચ્ચે સમાજના લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું છે. તો સ્વામિનારાયણ સંતો સામે કાર્યવાહી કરવા માટે માંગ પણ કરી છે અને મોટી સંખ્યામાં લોકો રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે. કારણ કે અગાઉ પણ આવી રીતે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે જેમાં સંતના બફાટનો વિડીયો સામે આવતો હોય. વધુ એક ઘટના દ્વારકામાં બની છે. દ્વારકામાં સ્વામિનારાયણ સંતના બફાટનો આ વિડીયો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો. મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજ પહોંચ્યો હતો અને ત્યારબાદ આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે. તો આજ મુદ્દે સંવાદદાતા જયસુખ મોદી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. જયસુખ, સમગ્ર બનાવ બન્યો છે, વધુ એક વિડીયો પ્રકાશમાં આવ્યો છે, શું છે વધુ વિગત? જેને લઈ અને સ્વામીના કથનથી લાગણી દુભાઈ હતી ત્યારે જામ ખંભાળામાં પ્રજાપતિ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટર શ્રીને આવેદનપત્ર પાઠવી અને સ્વામી સામે કાર્યવાહી કરવામાં આવે તેમજ આજે છે કે માફી માંગવામાં આવે તેવી પ્રજાપતિ સમાજ દ્વારા માંગ કરવામાં આવી હતી. જી જો, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો સમાજના લોકોને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. આ વચ્ચે સ્વામિનારાયણ સંતો સામે કાર્યવાહી કરવા માટે માંગ પણ કરી છે. તારીખ 30/9/2023 ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા ખાતે પ્રજાપતિ સમાજ દ્વારા ગોરા કુંભાર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ અભદ્ર ટિપ્પણી કરેલ તે બાબત આજરોજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ છે. આજરોજ તારીખ 30/9/2023